मित्रों यूट्यूब पर लर्निंग गुजराती लक्षो एटले नीचे सब्सक्राइब बटन देखाशे त्यां क्लिक करशो, बाजू में बेल आइकॉन छे ए पण दबावशो जेथी मारा नवा वीडियो ना नोटिफिकेशन तमने रेग्युलर मळता रहे। नमस्कार मित्रों, लर्निंग गुजराती चैनल में आपनु स्वागत छे। आजना वीडियो में आपणे जोईशुं मित्रों एक एवुं व्हाइट बोर्ड के जेना द्वारा तमे तमारा घेर बैठा दरेक बाळको साथे तमे लाइव एक्जाम लई शको छो। हाँ मित्रों, तमे घरे बैठा दरेक बाळको पासे लाइव एक्जाम लई शको छो। तमारुं व्हाइट बोर्ड एज रीते सामे दरेक बाळक जे बैठा छे एमनुं पण व्हाइट बोर्ड टोटली फ्री अने कोई पण झंझट वाळी आमां कोई वात नथी। बराबर, बधी झंझटमांथी मुक्ति, मात्र एक सरस मजानुं व्हाइट बोर्ड तमारुं होय अने तमारे लाइव एक्जाम दरेक बाळकोने लई शको छो। सरस मजानी एप्लिकेशन छे। शरूआत करीए टाइम न बगाड़ता, गूगल क्रोम उपर जईशुं अने आपणे लखीशुं whiteboard.fi। फरी वार मित्रों, whiteboard.fi એવું લખશો એટલે તરત જ અહીંયા પહેલી એપ્લિકેશન આવશે। હું ક્લિક કરું છું, માત્ર ટીચર અને ક્લાસરૂમ માટે જ છે મિત્રો। સરસ મજાની whiteboard.fi ઓનલાઈન whiteboard ટૂલ ફોર ટીચર્સ એન્ડ ક્લાસરૂમ। તો મિત્રો તમે જોઈ શકો છો એમ એકદમ સિમ્પલ આનું ઇન્ટરફેસ છે। માત્ર બે જ બટન છે અહીંયા, ન્યૂ ક્લાસ એન્ડ જોઈન ક્લાસ। તમે સમજી શકતા હશો કે ન્યૂ ક્લાસ જે છે ટીચર માટે છે અને આ બટન છે એ બાળકો માટે છે। હું અત્યારે વાત કરું છું ટીચર માટે। સૌ પ્રથમ અહીંયા ટીચર માટે જઈએ, ન્યૂ ક્લાસ। कोई एकाउंट बनावानी जरूर नहीं, सीम्पल मात्र वेबसाइट खोलो अने तमारू अहीं काम चालू करो। बराबर, कोई पण लॉगिन आईडी, कोई पण एकाउंट क्रिएट करवानुं नथी अने टोटली फ्री छे। न्यू क्लास, तमारा क्लासनुं नाम आपो, जेम के आपणे क्लासनुं नाम आपीए छे अहीं डेमो क्लास। ओके, तमे तमारू अलगथी नाम आपी शको छो। क्रिएट न्यू क्लास, कोई अघरी अहीं वात नथी मित्रों, एकदम सरळ समज छे। અહીંયા તમે જોઈ શકો છો યોર સ્ટુડન્ટ્સ નાઉ કેન એક્સેસ। અહીંયા એક સરસ મજાની એક લિંક આપેલી છે મિત્રો, એ લિંકમાં તમે જો અહીંયા પાછળ જે છે વેબસાઇટનું એડ્રેસ છે, વેબસાઇટના એડ્રેસ પછી અહીંયા માત્ર આટલા ત્રણ અક્ષરો જે આવ્યા મિત્રો એ કોડ છે। બરાબર, હવે તમારા બાળકને જે છે, તમારા જેટલા સામે બાળકો બેઠા છે એમની જોડે સ્માર્ટફોન જોઈએ। સ્માર્ટફોનની અંદર મિત્રો એને કોઈ એપ્લિકેશન નવી લોન્ચ કરવાની નથી, કોઈ નવી એપ્લિકેશન એને ગૂગલ પ્લે સ્ટોરમાંથી જેને ડાઉનલોડ કરવાની નથી, એને માત્ર ગૂગલ ક્રોમ ખોલવાનું છે એટલે કે પોતાનું વેબ બ્રાઉઝર ખોલવાનું છે। તો મિત્રો અહીંયા તમે જુઓ કે એને મોબાઈલ સ્ક્રીન ઉપર જઈએ બાળકની, બાળક જોડે જે મોબાઈલ છે એ ગૂગલ ક્રોમ ખોલશે। ક્રોમ ખોલીને મિત્રો એ કરશે, લખશે whiteboard.fi। બરાબર, એટલે તમે જોઈ શકો છો એ પોતે જે આપણે જે મૂળ સાઇટ હમણાં જે આવી હતી એ જ અહીંયા આવી ગઈ। બાળકને ખાલી આ સાઇટ ખોલીને મિત્રો, કેમ કે અહીંયા કોઈ વેબસાઇટ એ કોઈ એપ્લિકેશન લોન્ચ નથી કરતો, કોઈ એપ્લિકેશન એને ઇન્સ્ટોલ નથી કરવાની, માત્ર આ વેબસાઇટ ખોલવાની છે અને એની અંદર એને બે બટન દેખાશે, એમાં નીચેનું બટન એને ક્લિક કરવાનું છે જોઈન ક્લાસ। જેવું જોઈન ક્લાસ કરશે એટલે એના ટીચર પાસેથી જે કોડ મેળવ્યો હોય એ લખવાનો છે। જેમ કે હું ટીચરનો જે કોડ લખું છું સ્મોલ જી અને 52। ઓકે, ત્યારબાદ એ જોઈન ક્લાસ કરશે તો તમે જોઈ શકો છો થોડી જ સેકન્ડમાં મિત્રો એ અહીંયા જોઈન થઈ જશે। એને એનું નામ લખવાનું છે, આપણને ખબર પડે કે આ વ્યક્તિ અહીંયા જોઈન થયો અથવા તો આ બાળક અહીંયા જોઈન થયું। બરાબર, ધારો કે એ બાળકનું આપણે નામ લખીએ છીએ યુગ, અહીંયા એન્ટર જોઈન વ્હાઈટ બોર્ડ ક્લાસ। તમે જો અહીંયા એ જોઈન થઈ ગયો, બરાબર, જેવો જોઈન થયો છે તમે સામે આપણી સ્ક્રીન ઉપર જુઓ, આ જે છે આપણી સ્ક્રીન છે, જ્યારે અહીંયા મોબાઈલમાં જે બતાવે છે બાળકની સ્ક્રીન છે। બરાબર, તો અહીંયા તમે જુઓ માય ક્લાસ, અહીંયા અત્યારે એક બાળક જોઈન થયું છે, એ જ રીતે જેટલા બાળકો જોઈન થશે એમના નામ સાથે અહીંયા વ્હાઈટ બોર્ડ આવી જશે। બરાબર, અહીંયા આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર વાત કરીએ તો અહીંયા જે છે માય વ્હાઈટ બોર્ડ એટલે બાળકનું પોતાનું વ્હાઈટ બોર્ડ છે અને બાજુમાં જે છે એ માય ટીચર્સ વ્હાઈટ બોર્ડ। બરાબર, અહીંયા એ પોતે જે છે ટીચર્સનું વ્હાઈટ બોર્ડ જોઈ શકશે આ જ રીતે દરેક બાળક, અને સેમ એ જ રીતે પોતાનું માય વ્હાઈટ બોર્ડ જોઈ શકશે। અહીંયા આપણે સ્ટુડન્ટના વ્હાઈટ બોર્ડ ઉપર ઉભા રહીએ છીએ અને અહીંયા ટીચર જે છે પોતાનું માય વ્હાઈટ બોર્ડ અહીંયાથી જોઈ શકશે। બંનેમાં સેમ પ્રોસેસ છે, બંનેમાં સેમ ઇન્ટરફેસ છે। આપણે શિક્ષકમાં સમજી લઈએ, સૌ પ્રથમ અહીંયા જે છે પેન્સિલ છે, અહીંયા મિત્રો બાજુમાં છે ઇરેઝર છે, અહીંયા એક લાઇન ટૂલ આપેલું છે, અહીંયા જે છે રેક્ટેંગલ ટૂલ છે, અહીંથી તમે ટેક્સ્ટ એડ કરી શકો છો, અહીંથી તમે જે છે પોલીગોન દોરી શકો છો, અહીંથી જે ઝૂમ પેન કરી શકો છો, અને આ જે છે આઈ ડ્રોપર કલર લેવા માટે છે, અને અહીંથી જે છે આપણે સાઇઝ વધારી શકીએ છીએ, બાય ડિફોલ્ટ છે આ સાઇઝ છે। પેન્સિલ લીધી, અહીંથી તમે સ્ટ્રોક એટલે કે લાઇનનો કલર બદલી શકો છો, અહીંથી ફિલ કલર બદલી શકો છો, અહીંથી બેકગ્રાઉન્ડનો કલર બદલી શકો છો,
अंडू रीडू छे, प्लस माइनस छे अने बोर्ड क्लियर करवा माटे। आ टोटल इंटरफेस आ रीतनो सरल सिंपल छे। व्हाइट बोर्ड आई गयो मारी पासे। हवे तमे जो हूँ अहींथी पेन्सिल लउं छुं अने मित्रों अहींया कोई एक्जाम माटे लखू छू। धारो के हूँ लखू छू 3 + 4 इज इक्वल टू वॉट। ओके, तमारा जे व्हाइट बोर्ड नी स्क्रीन छे एनामां ज लखाशे 3 + 4 बराबर शू। तो हवे तमे जो अहींया जे माइट वाई बोर्ड छे जेना उपर बराबर, अने तमारे आ लखीने मित्रों अहींया बार क्लिक करवानी छे। बार क्लिक करशो एटले अहींया जे छे टीचर ना बोर्ड उपर जे जोई शकशे स्टूडेंट पोते। आवी रीते दरेक स्टूडेंट पोताना व्हाइट बोर्ड मां, माय टीचर ना व्हाइट बोर्ड मां जशे अने प्रश्न जोशे 3 + 4 बराबर शू। आ प्रश्न कर्यो, हवे माय व्हाइट बोर्ड मां जशे अने पोताना प्रश्न नो जवाब आपशे। आ रीते दरेक बाळक आ रीते करी शकशे। हूँ अहींया टीचर ना बोर्ड उपर माय क्लास मां जाऊं छूं अने हूँ अहींया उभो रहीश, जे बाळको लखशे मने अहींया देखाशे। धारो के अहींया युग जे छे એ લખે છે પોતાની પેન્સિલ લઈને અને જવાબ લખે છે 7। તો મને ટીચરના બોર્ડ ઉપર અહીંયા દેખાશે 7 બરાબર, એને 7 લખીને અહીંયા ક્લિક કરવાની છે બાર। તમે જોઈ શકો છો જેવું એને લખ્યું તો અહીંયા સામે તમને દેખાય છે 7, એટલે યુગનો તમને આન્સર દેખાયો। આ જ રીતે દરેક બાળકનો તમે આન્સર જોઈ શકશો, જે બાળકનો ખોટો છે બરાબર એ બાળક માટે તમે કોઈ સૂચના અહીંથી આપી શકો છો, પણ તમારે માત્ર રાઈટ આન્સર કયો છે એ તમારે અહીંથી જોવાનો છે। દરેક બાળકના આન્સર તમે આ રીતે જોઈ શકશો, દરેક બાળક પોતે અહીંથી આન્સર આપી શકશે। જે ટીચરનું વ્હાઇટ બોર્ડ છે એની અહીંયા સેટિંગમાં જઈએ, ઉપર અહીંયા 3 જ છે સિમ્પલ। હાઈડ નેમ્સ, હું અહીંથી નામ જે છુપાવી શકું છું જેથી કોઈ પણ બાળક જે છે એનું આપણને રિઝલ્ટ તમને ખબર પડે। એ જ રીતે અહીંયા નામ તમે એ રીતે કોમ્પિટિશન લેતા હોય, હરીફાઈ કરતા હોય તમે ત્યારે અહીંયા નામ શો ન થાય એના માટે સરસ મજાનું આ છે। જો કે આ જે છે એ સ્ક્રીન જે છે એ પોતે બાળક તો જોવાનું જ નથી, દરેક બાળકને પોતાનું જ વ્હાઇટ બોર્ડ દેખાવાનું છે, તે છતાંય તમારે હાઈડ નેમ કરવા હોય ક્લિયર ઓલ વ્હાઇટ બોર્ડ હું અહીંથી ક્લિયર કરું છું। તો મિત્રો તમે જો એની મોબાઈલ સ્ક્રીન ઉપર દરેકના વ્હાઇટ બોર્ડ આ રીતે ક્લિયર થઈ જશે બરાબર। હું મારી વ્હાઇટ બોર્ડ ઉપર આવું તો દરેક બાળકના જે છે વ્હાઇટ બોર્ડ તમે જુઓ એ ક્લિયર થઈ જશે। ઓકે, અહીંથી જે છે પોતે ટીચર પોતાનું બોર્ડ આ રીતે ક્લિયર કરી શકશે। હવે ફરીવાર જ્યારે સ્ટુડન્ટ જે છે પોતાના માય ટીચરના વ્હાઇટ બોર્ડ ઉપર જાય છે તે જોઈ શકશે કે ત્યાં બોર્ડ ક્લિયર છે। હવે નવો પ્રશ્ન આપણે આપીએ ત્યાં, અહીંયા પેન્સિલથી આપણે જે લખવું એ રીતે લખાય, અહીં લાઇન ટૂલ છે, લાઇન ટૂલથી દોરીન પણ તમે આ રીતે કોઈ પ્રશ્ન તમે કરી શકો છો કે ભાઈ આ જે ખૂણા છે બરાબર એ ખૂણાને શું કહેવાય। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથી તમે જે પણ અહીંયા પ્રશ્ન કરો એ બાળકના જે છે વ્હાઇટ બોર્ડ ઉપર અહીંયા માય ટીચર્સ વ્હાઇટ બોર્ડમાં જોઈ શકે છે અને પોતાના માય વ્હાઇટ બોર્ડમાં જઈને એ પોતે પ્રશ્નનો જવાબ આપી શકે છે। અહીંયા લાઇન ટૂલ છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અહીંથી તમે બોક્સ કરીને આ રીતે તમે સવાલ પૂછી શકો છો। એ જ રીતે માય ટીચરમાં જઈને એ પોતે ત્યાં જોશે બરાબર, તો એ દેખાશે। અહીંયા મેં આ 3 કર્યા પણ અહીંયા તમે જુઓ થોડી વાર રહીને આવશે બરાબર, એટલે પ્રશ્ન ડિસ્પ્લે થાય તરત જ એને માય વ્હાઇટ બોર્ડમાં જઈને જવાબ આપવાનો છે। અહીંથી તમે એને લાઇન ટૂલને જાડું મોટું કરી શકો છો બરાબર, એ જ રીતે ત્યાં એના વ્હાઇટ બોર્ડ ઉપર અસર દેખાશે। ત્યારબાદ અહીંયા મિત્રો સરસ મજાનું છે ટૂલ, ટેક્સ્ટ ટૂલ હું અહીંયા ક્લિયર કરું છું, અત્યારે અહીંયા બોર્ડ ક્લિયર થઈ ગયું, આને ક્લિક કરું છું ટેક્સ્ટને, ટેક્સ્ટનો તમે જુઓ ટેક્સ્ટ ચેન્જ તમે કરી શકો છો, ટેક્સ્ટની જે સાઇઝ છે એ તમે ચેન્જ કરી શકો છો। અત્યારે આપણે ટેક્સ્ટ મોટી કરીએ તમને દેખાય એટલે અહીંયા ક્લિક કરું છું, અહીંને તમે ટેક્સ્ટ લખી શકશો બરાબર। તો ટેક્સ્ટ લખીએ અને આપણે લખીએ કે રાઇટ યોર નેમ ઇન ઇંગ્લિશ। ઓકે, તો અહીંયા સરસ મજાનું આપણે એક લખ્યું છે રાઇટ યોર નેમ ઇન ઇંગ્લિશ, એટલે ટૂંકમાં તમે આ રીતે ટેક્સ્ટ પણ મૂકી શકો છો। અહીંયા બાર ક્લિક કરું છું બરાબર, જો આ બોક્સ હશે તો ત્યાં શો નહીં થાય હજી મિત્રો, હજી એક વખત બાર ક્લિક કરવી પડશે, જેવું એ બોક્સ જતું રહેશે એટલે તમને અહીંયા વ્હાઇટ બોર્ડ ઉપર અહીંયા ડિસ્પ્લે થશે મોબાઈલમાં રાઇટ યોર નેમ ઇન ઇંગ્લિશ। ઓકે, તો તમારે ઇંગ્લિશમાં નામ લખવાનું છે, તરત બાળક શું કરશે પોતે માય વ્હાઇટ બોર્ડમાં જશે અને ઇંગ્લિશમાં નામ લખવાનું છે એટલે મેન્યુઅલ બી લખી શકે છે, નગર એને પણ ટેક્સ્ટ ટૂલ તો છે જ, એને પણ આ રીતે ટેક્સ્ટ ટૂલ જે છે એમાંથી એ સાઇઝ વધારીને અને પોતે બાળક પણ અહીંયા ટેક્સ્ટમાં લખી શકશે બરાબર। ધારો કે એ ટેક્સ્ટમાં લખે છે યુગ બરાબર, અને બાળક બાર ક્લિક કરશે, હજી ટેક્સ્ટ બોક્સ છે એટલે ફરી વાર ક્લિક કરશે અને તમે માય ક્લાસમાં જઈને દરેક બાળકના અહીંયા આન્સર જોઈ શકશો બરાબર। આ દરેક બાળકના સ્પેલિંગ તમે ચેક કરી શકશો। આ રીતે ગમે તે જે છે તમારો પ્રશ્ન જે છે અહીંયા મિત્રો વ્હાઇટ બોર્ડમાં મૂકવાનો છે, દરેક બાળક જે છે પોતાના વ્હાઇટ બોર્ડમાં અહીંયા લખી શકશે, દરેકના વ્હાઇટ બોર્ડ તમે એક સાથે માય ક્લાસમાં જઈને જોઈ શકશો।
ત્યારબાદ મિત્રો છે અહીંયા પોલિગોન. પોલિગોન છે એ કોઈ આકૃતિ દોરવા માટે ખાલી તમારે જો કર્સરની પાછળ લાઈન ચાલી જશે, તમારે માત્ર એને આ રીતે કરવાનું છે. બરાબર, અહીંયા તમે એની પરિમિતિ પૂછી શકો છો, ક્ષેત્રફળનો સવાલ અહીંયા પૂછી શકો છો. બરાબર, આ જ પોલિગોનથી તમે અહીંયા ચોરસ પણ દોરી શકો છો, બરાબર ત્રિકોણ પણ દોરી શકો છો, કોઈ પણ આકૃતિ જે છે ભૌમિતિક આકારનો કોઈ પ્રશ્ન પૂછી શકો છો. અહીંયા જે છે આકૃતિ બંધ થાય છે, અહીંથી તમે જો આકૃતિ ખુલ્લી રાખવી હોય તો એના માટે પણ છે. બરાબર, ફરીવાર હું આકૃતિ દોરું છું અને આ જે છે આકૃતિ અહીંયા બંધ થઈ જશે, પણ હું બંધ નથી કરતો, પણ આકૃતિ શું કરું છું, ખુલ્લી રાખું છું. તો તમે જો આ રીતે પણ આકૃતિ તમે ખુલ્લી આકૃતિ દોરી શકો છો. અને ફરીવાર જો હું આ રીતે કરું છું, બરાબર, અને અહીંયા ક્લિક કરીશ તો આ બંધ આકૃતિ છે, ક્લિયર. અને અહીંયા હું દબાવીશ તો એ જતી રહેશે ટૂંકમાં. બરાબર, આને સિલેક્ટ નથી કરી શકતા આપણે, અહીંયા સિલેક્ટ ટૂલ આપેલું છે, પણ મિત્રો સિલેક્ટ આપણે કરી નથી શકતા. ઓકે, આ ફિલ છે, આ સ્ટ્રોક છે, સ્ટ્રોકનો કલર છે મિત્રો. બરાબર, અહીંયા જે છે ધારો કે કોઈ ટેક્સ લખ્યું હોય તમે અહીંયા, બરાબર અહીંયા હું ટેક્સ લખું છું, એ ટેક્સનો કલર જે છે તમે જોઈ શકો છો, હવે કલર ચેન્જ થઈ ગયો. બરાબર, અહીંથી તમે સ્ટ્રોકનો કલર ચેન્જ કરી શકો છો, અહીંથી ફિલ કલર કરી શકો છો પાછો. બરાબર, આ રીતે તમારે અહીંયા ચેન્જ થઈ જાય, પણ એને સિલેક્ટ કરવું પડશે તમારે. ઓકે, આખી જે ટેક્સ છે સિલેક્ટ કરીને તમે અહીંથી કોઈ પણ કલર અહીંયા ચેન્જ કરી શકો છો, અને એ કલર અહીંયા પાછળ તમે જોઈ શકશો. ત્યારબાદ છે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડનો કલર પણ તમે અહીંથી ચેન્જ કરી શકો છો. બેકગ્રાઉન્ડ તમે ક્લિક કરશો, બરાબર, તે રીતે પાછળ અહીંયા બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ થઈ જશે. એનું આલ્ફા બંધ છે, આલ્ફા આપણે અહીંથી વધારીએ એટલે એ પ્રમાણે તમે પાછળ વ્હાઇટ બોર્ડ જોઈ શકશો. તો આ રીતે વ્હાઇટ બોર્ડ પણ તમે કલર કરી શકશો. માય ટીચરના બોર્ડ ઉપર જશે ત્યારે એને દેખાશે વ્હાઇટ બોર્ડનો જે કલર છે એ ત્યાં ચેન્જ થઈ ગયો હશે. અહીંયા ટેક્સ્ટ બોક્સ ચાલુ છે મિત્રો અહીંયા, એટલા માટે ત્યાં બાળકને નહીં દેખાય, પણ તમારે જ્યારે બી ટેક્સ્ટ બોક્સ અહીંયા હોય તો બહાર અહીંયા ક્લિક કરી દેવાની છે. બરાબર, અહીંયા જે ટેક્સ્ટ બોક્સ આપણે લીધું છે એટલે લખવું પડશે, હું બહાર ક્લિક કરી દઉં. બરાબર, તો એ બાળકને ત્યાં પરિવર્તન દેખાશે. જો એને કંઈ ચેન્જીસ ના દેખાય તો એને રિફ્રેશ કરવાનું કહેવાનું. બરાબર, એ બોર્ડ રિફ્રેશ કરશે એટલે અહીંયા જે ચેન્જીસ છે મિત્રો એ ત્યાં આવી જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા વ્હાઇટ બોર્ડમાં ચેન્જીસ છે એ ત્યાં આવી ગયા. અહીંથી અનડુ રીડુ તમે કરી શકો છો. બરાબર, આઈ ડ્રોપરની મેં વાત કરી, બેકગ્રાઉન્ડની વાત કરી, અહીંથી તમે પ્લસ માઇનસ એટલે કે ઝૂમિંગ ઝૂમ આઉટ કરી શકો છો, અહીંથી તમે આખું બોર્ડ ક્લિયર પણ કરી શકો છો. બરાબર, તો આ રીતે મિત્રો સરસ મજાનું આ એકદમ નાની એપ્લિકેશન છે. પણ મિત્રો અહીંયા એકદમ સિમ્પલ એટલા માટે હું કહું છું કેમ કે કોઈ પણ સેટિંગમાં તમે જશો માત્ર અહીંયા ત્રણ જ નામ છે, ક્લિયર ઓલ વ્હાઇટ બોર્ડ, ક્લોઝ રૂમ, અહીંથી તમે રૂમ ક્લોઝ કરી શકો છો, અહીંથી હાઇડ નેમ કરી શકો છો માય ક્લાસમાં જઈને. બરાબર, અહીંથી તમે હાઇડ નેમ્સ કરશો એટલે નામ જે નીચે છે બરાબર એ જતા રહેશે. બરાબર, અને દરેક બાળકના તમે વ્હાઇટ બોર્ડની સાથે નામ પણ જોવા માંગતા હોય તો તમને અહીંયા જોવા મળશે. માય વ્હાઇટ બોર્ડમાં જઈને એ પોતે અહીંયા બધું જ ગણતરી કરી શકે છે. બરાબર, અહીંથી સરસ મજાનું બીજું એક તમને કહું ખાસ કરીને મિત્રો કે જે મને પસંદ આવ્યું છે, અહીંયા હું ક્લિક કરું છું, ટેક્સ્ટ કરું છું. હવે મિત્રો મારા કોમ્પ્યુટરમાં હું કરું છું અલ્ટર શિફ્ટ એટલે કે ગુજરાતી લખાણ કરું છું. બરાબર, અને ગુજરાતીમાં લખું છું, બરાબર કે ગુજરાતની અથવા ગુજરાતનું પાટનગર કયું છે. ઓકે, તો અહીંયા મેં લખ્યું, ક્લિક કરું છું અને બાર ક્લિક કરું છું. બરાબર, અહીંયા મેં લખ્યું ગુજરાતનું પાટનગર કયું છે. બરાબર, જે વ્હાઇટ બોર્ડ છે એ વ્હાઇટ બોર્ડનો કલર જે છે આપણે પાછો આલ્ફા કરી દઈએ એટલે જેથી આપણને આ પ્રશ્ન દેખાય. ટીચરના વ્હાઇટ બોર્ડ ઉપર જશે એટલે તમે જોઈ શકો છો કે ટીચરના વ્હાઇટ બોર્ડ ઉપર અહીંયા પ્રશ્ન શો થયો, ગુજરાતનું પાટનગર કયું છે. માય વ્હાઇટ બોર્ડમાં જશે બાળક, અને જો એને લખાણ લખેલું હશે, શિક્ષકે ક્લિયર નહીં કર્યું હોય તો જાતે પણ અહીંથી ક્લિયર કરી શકે છે. હવે એને પ્રશ્ન લખવાનો છે, એ મેન્યુઅલ પણ પેન્સિલથી લખી શકે છે અને આ રીતે ટેક્સ્ટ પણ લઈને પણ લખી શકે છે. એ પોતે પણ જ્યારે અહીંયા ક્લિક કરીને અને કોઈ અહીંયા સિલેક્ટ કરે છે, બરાબર, ત્યારે ધારો કે કોઈ ટેક્સ્ટ સિલેક્ટ કરી અને પછી લખવા જશે ત્યારે પોતે ગુજરાતીમાં પણ લખી શકે છે. જેમ કે મેં ગુજરાતી બોર્ડ કરી દીધું, હવે ગુજરાતીમાં લખી શકશે. બરાબર, ગાંધીનગર. ઓકે, અને જવાબ આપશે, અહીંથી આ ક્લિક કરશે, અહીંયા ગાંધીનગર જવાબ આવી ગયો. અને આપણે માય ક્લાસમાં જઈને બરાબર એ બાળકને ત્યાં ઉભા રહીશું તો અહીંયા ગાંધીનગર જવાબ આવી જવો જોઈએ. આપણે જો અહીંયા બાળકનું નામ ના આવ્યું હોય તો આપણે કરીશું રિફ્રેશ. જો નેટ સ્લો હોય તો મિત્રો કદાચ પોસિબલ છે, અહીંયા તમે જોઈ શકો છો ગાંધીનગર જવાબ આવી ગયો. દરેક બાળક આ રીતે પોતે મિત્રો જવાબ આપી શકે છે. સરસ મજાની વેબસાઇટ છે મિત્રો અને મને ખૂબ જ ગમ્યા.
બરાબર, કેમ કે સીધું જ તમે વ્હાઇટ બોર્ડ ઉપર જે લખો છો દરેક બાળક તમે લાઈવ સામે જોઈ શકે છે, અને કોઈ અઘરી પ્રોસેસ નથી, અહીંયા કોઈ એવા અઘરા ટૂલ નથી મિત્રો, માત્ર તમે ક્લિક કરો છો તમને ત્રણ જ ટૂલ જોવા મળે છે, અને બાળક માટે પણ અઘરું નથી, કેમ કે બાળકને ખાલી અહીંયા ત્રણ આંકડાનો કોડ નાખવાનો છે, ત્રણ આંકડાનો કોડ નાખે સાઇટ ઉપર એટલે સીધો જ આ રીતે વ્હાઇટ બોર્ડ ખુલે છે, સામે વ્હાઇટ બોર્ડમાં એ કામ કરી શકે છે, અને જ્યારે બી તમે લાઈવ એક્ઝામ લેવી હોય તો લાઈવ એક્ઝામ માટે સરસ મજાના ઉદાહરણ છે, તમે સીધો અહીંયા પ્રશ્ન મૂકો, બાળકો તમે સામે ત્યાં જવાબ આપે, બરાબર. તો સરસ મજાનું એકદમ સિમ્પલ ને સાદું ટૂલ છે મિત્રો, મહત્તમ દરેક શિક્ષકો આનો ઉપયોગ કરે એવી મારી નમ્ર અરજ છે. આવતા વિડીયોમાં હજી કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તું.